નમસ્કાર, ટીવી નાઇન સમાચાર સાથે હું છું નરેન્દ્ર સિંહ. ગાંધીનગરથી સમાચાર મળી રહ્યા છે 1404 વિદ્યા સહાયકોનો નિયમિત પગાર ધોરણમાં સમાવેશ કરવામાં આવ્યો છે, જેમાં સાબરકાંઠા, મહેસાણા, ભાવનગર અને ગાંધીનગર જિલ્લાના વિદ્યા સહાયકોને હવે લાભ મળશે. તો નિયમિત શિક્ષક તરીકેના તમામ લાભો આ વિદ્યા સહાયકોને મળશે. 11/6/98 અને 15/4/2010ના ઠરાવની જોગવાઈ મુજબ વિદ્યા સહાયકોની નિમણૂક કરાઈ હતી અને 2 વર્ષની વિદ્યા સહાયકની સેવા પૂર્ણ કર્યા બાદ સરકારે આ લાભ આપ્યો છે. 1404 વિદ્યા સહાયકોનો નિયમિત પગાર ધોરણમાં સમાવેશ કરવામાં આવ્યો છે, જેમને નિયમિત શિક્ષક તરીકેના તમામ લાભ મળી શકશે. 1998 અને 2010ના ઠરાવની જોગવાઈ મુજબ વિદ્યા સહાયકોની નિમણૂક કરાઈ હતી. તો આજ વિશે વધુ જાણકારી લઈશું અમારા સંવાદદાતા નિર્મલ દવે પાસેથી. નિર્મલ, જે રીતે 1404 વિદ્યા સહાયકોને જે લાભ મળવાનો છે, તેમાં કેવા પ્રકારનો લાભ હવે આ ઠરાવ બાદ મળી શકશે? નરેન્દ્રસિંહ, 11/6/1998 અને 15/4/2010ના ઠરાવની જોગવાઈ મુજબ વિદ્યા સહાયકોની નિમણૂક કરવામાં આવી હતી. આ નિમણૂક 2 વર્ષ અગાઉ કરવામાં આવી હતી, જે નિમણૂકની સમય મર્યાદા બાદના 2 વર્ષ જયારે પૂરા થઈ રહ્યા છે ત્યારે નાણાં પ્રધાન દ્વારા આ અંગેની જાહેરાત કરવામાં આવી છે. 404 જેટલા વિદ્યા સહાયકો છે જેમને નિયમિત પગાર ધોરણમાં સમાવેશ કરવામાં આવ્યો છે. જે વિદ્યા સહાયકોનો સમાવેશ કરાયો છે તેમાં સાબરકાંઠા, મહેસાણા, ભાવનગર અને ગાંધીનગર જિલ્લાના વિદ્યા સહાયકોને લાભ મળવાનો છે. સાથે સાથે જે નિયમિત શિક્ષક તરીકેના તમામ લાભ આ તમામ વિદ્યા સહાયકોને મળશે, એટલે આ વિદ્યા સહાયક માટે એક મહત્વપૂર્ણ સમાચાર કહી શકાય. આભાર નિર્મલ સમગ્ર જાણકારી બદલ. તો સાબરકાંઠા, મહેસાણા, ભાવનગર અને ગાંધીનગર જિલ્લાના વિદ્યા સહાયકોને હવે નિયમિત શિક્ષક તરીકેના તમામ લાભો મળશે.